मुख्यमंत्री निवास स्थाने भाजप पार्लामेंटरी बोर्ड की बैठक शुरू। पालिका ने पंचायत प्रमुखों ने लई मंथन। 13-15 मार्चे फरी मळशे बैठक। आवतीकाले पीएम मोदी ने गृहमंत्री अमित शाह प्रवास ने लई अमदावाद पुलिस से करी ग्रांड रिहर्सल। प्रतीकात्मक दांडी यात्रा ने लई तैयारी पूरजोश। सुरत मनपा ड्राफ्ट बजेट रजू। डिवाइज वर्ष 2021-22 ड्राफ्ट बजेट 6500 करोड़ ने पार। गत वर्ष करता 404 करोड़ नो वधारो। वडोदरा में सिटी बसे वृद्ध ने अड़फेटे लीधा। लहरीपुरा दरवाजा पास सर्जायो अकस्मात। सिटी बस नो चालक फरार। जामनगर में गृहमंत्री आरसी फळदुए कोरोना रसी मुकावी। कहूं कोरोना वैक्सीन सलामत ने असरकारक। महाशिवरात्रि ने पगले शिवालय बम बम भोलेनाथ थी गुज्या। महादेव ना दर्शन माटे भक्तों नु भड़ाबू। મહાનગરપાલિકાએ વર્ષ 2021-22 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કમિશનર બંછા નિધિ પાનીએ 6534 કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। તો રાજકોટની વાત કરીએ તો કોરોના વાયરસે ઉથલો માર્યો। शहर में 53 दिवस बाद 60 વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ મૂંઝવણમાં આવ્યું છે। હવે વાત કરવામાં આવી જામનગરની, તો કૃષિ મંત્રી આરસી ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે। તેમણે કહ્યું કે કોરોના વેક્સિન સલામત અને અસરકારક છે। હવે સુરતના મહત્વના સમાચારો પર નજર કરીએ તો સુરત મનપાનું ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2021-22 નું ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરાયું છે। 6534 કરોડનું આ જે ડ્રાફ્ટ બજેટ છે તેને રજૂ કરવામાં આવ્યું। ગત વર્ષ કરતા આ બજેટમાં 404 કરોડનો વધારો નોંધાયો છે। ગયા વર્ષની જો વાત કરીએ તો 6130 કરોડનું જે બજેટ હતું સામાન્ય સભામાં મંજૂર કરાયું હતું, ત્યારે આ વખતે 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। મનપા કમિશનર બંછાનિધિ પાનીએ આ બજેટ રજૂ કર્યું। નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સુધારા માટે ફાળવણી પણ કરવામાં આવી। તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ એ 971 કરોડનું પ્રોજેક્ટ છે અને આપને આનંદ સાથે કહેવા માટે મને હર્ષની લાગણી છે કે જે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના તમામ જે જમીન બાબતોના ઇસ્યુ હતા એ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે અને 100% સુરત મહાનગરપાલિકાના જેટલા પાર્ટ છે અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના જેટલા પાર્ટ છે એ તમામ પાર્ટ્સમાં કામગીરી જે છે શરૂ કરી દેવામાં આવેલ છે। તો ત્યારે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સુવિધા માટે પણ ફાળવણી કરવામાં આવી છે। માળખાકીય સુવિધા માટે 140.21 કરોડની ફાળવણી કરવામાં આવી છે। બેરેજ અને રિવરફ્રન્ટ પ્રકલ્પ માટે 26.90 કરોડ ફાળવવામાં આવ્યા છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સંજય મહંત જોડાયા છે। જી સંજય, સુરત મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, શું છે અપડેટ? સુરત મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનર બીએન પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું। 6534 કરોડનું આ બજેટ તેમણે રજૂ કર્યું છે। અંદાજિત બજેટ છે। હવે આ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ જશે અને ત્યારબાદ સામાન્ય સભામાં બજેટને બહાલી આપવામાં આવશે। પરંતુ જે પ્રમાણે કમિશનરે બજેટ રજૂ કર્યું છે, કોરોનાનો કાળ છે, છેલ્લા એક વર્ષથી કોરોનામાં તમામ ઉદ્યોગોને તમામ જે ક્ષેત્ર છે તેમાં ભારે ખોટનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આવા સંજોગમાં 6534 કરોડનું બજેટ સુરત મહાનગરપાલિકાનું જે રજૂ કરવામાં આવ્યું છે, સુરતના વિકાસની જે ગતિ છે એ ગતિને વધુ વેગ આપે એવું બજેટ હાલ તો મ્યુનિસિપલ કમિશનરે મૂક્યું છે। અને સુરત શહેરની અંદર જે નવા સમાવિષ્ટ વિસ્તાર આવ્યા છે 2015 પછી જે સુરતનું
સીમાંકન કરવામાં આવ્યું, તેમાં એક વોર્ડ સુરતનો વધ્યો છે. એટલે કહી શકાય કે આજુબાજુના જે 10 થી વધુ ગામોનો સમાવેશ સુરતમાં કર્યો છે, એ ગામોની અંદર માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે. ડ્રેનેજ પાણી સહિતની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે. અને સાથે સાથે સૌથી મહત્વની બાબત બજેટમાં એ જોવા મળી રહી છે કે સુરત શહેરની અંદર વારંવાર આગની ઘટનાઓ બનતી હોય છે. તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો, ત્યારબાદ પ્રશાસને સીખ લીધી છે અને આ વખતે ફાયરમાં પ્રિવેન્સની કામગીરી માટેની જે તૈયારીઓ છે એ તૈયારીઓ કરવામાં બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આગ લાગ્યા બાદ તો ફાયર વિભાગ કામગીરી કરતું જ હોય છે, પરંતુ આગ નહીં લાગે, આગ લાગતી અટકાવવા માટે જે કંઈ સાધનો જોઈએ, જે કંઈ તાલીમ આપવાની હોય, લોકોને આપવાની હોય કે પછી ફાયર વિભાગના જવાનોને આપવાની હોય, તે દિશામાં ફાળવણી કરવામાં આવી છે. અને ખાસ કરીને સુરત શહેરની અંદર જે સાંકડી ગલીઓ છે કે જ્યાં કોટ વિસ્તારની વાત કરીએ તો કોટ વિસ્તારની અંદર સુરત શહેરમાં ફાયરના મોટા વાહનો પ્રવેશી નથી શકતા, અને એટલા માટે ઘણી વખત નાનકડી આગ પણ મોટું સ્વરૂપ ધારણ કરી દેતી હોય છે, કારણ કે ફાયર ફાઇટિંગની કામગીરી થઈ ન શકતી હોય. એટલા માટે આવા વિસ્તારોમાં ફાયર દ્વારા પાણીનો પુરવઠો એક જગ્યા પર ઉપલબ્ધ થઈ રહે, જેથી કરીને ફાયર ફાઇટિંગની કામગીરીમાં જો પાણી ખૂટી જાય તો પાણી લેવા માટે ફરી પાછું ભાગમભાગ ન કરવી પડે, એ દિશામાં કામગીરી કરવામાં આવી છે. ટૂંકમાં સુરત શહેરને વધુ સિક્યોર બનાવવાની દિશામાં આગળ વધવામાં આવ્યો છે. તો સાથે સાથે હેરિટેજની વાત કરીએ તો શહેરની અંદર આવેલા કિલ્લા સહિતના જે કંઈ હેરિટેજ છે સ્થળો, એ તમામ સ્થળોને ડેવલપ કરવાની દિશામાં આગળ વધવામાં આવશે. રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવશે. 300 કરોડથી વધુનું ફાળવણી સુરત તાપી શુદ્ધિકરણ માટે કરવામાં આવી છે. તાપી શુદ્ધિકરણની અંદર જે પણ અંતરાયો હતા, જે કંઈ વિઘ્નો હતા, એ તમામ વિઘ્નો દૂર કરવાની દિશામાં પાલિકા ઘણા સમયથી કામગીરી કરી રહી છે. હવે એ કામગીરી વધુને વધુ આગળ વધારવામાં આવશે. ટૂંકમાં જે પ્રમાણે બજેટ રજૂ થયું છે, વિકાસને વધુ ગતિ આપતું બજેટ છે. તો સાથે સાથે પ્રજાજનોને એટલી રાહત છે કે કોઈપણ પ્રકારના કરવેરા, કોઈપણ ટેક્સની અંદર વધારો આ બજેટમાં કરવામાં નથી આવ્યો. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. સુરત મનપાએ વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. મનપાના નવા વહીવટી ભવન માટે 9 કરોડની ફાળવણી કરવામાં આવી. એર ક્વોલિટી પર પણ ભાર મુકાશે. 5 ઝોનમાં એર ક્વોલિટી મોનિટરિંગનું સ્ટેશન બનાવાશે. મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના રામનાથ મંદિરમાં માથાકૂટનો મામલો સામે આવ્યો છે. તાલુકા યુવા ભાજપના પ્રમુખે આ માથાકૂટ કરી છે. જીન્સ પેન્ટ પહેરીને અભિષેક કરવા બાબતે બોલાચાલી થતા પોલીસે મધ્યસ્થી બની નિયમાનુસાર ધોતી પહેરીને અભિષેક કરવામાં આવતો હોય છે. ધોતી પહેર્યા વગર અભિષેક કરવા પર મનાઈ હોય છે, ત્યારે જીન્સ પેન્ટ પહેરીને અભિષેક કરવા બાબતે રાજકોટમાં તાલુકા યુવા ભાજપ પ્રમુખ એ માથાકૂટ કરી. તાલુકા યુવા ભાજપ પ્રમુખ કરણ લાવડિયા જે મંદિરમાં જીન્સ પેન્ટ પહેરીને અભિષેક કરતા હતા અને તેમને ના પાડતા માથાકૂટનો મામલો સામે આવ્યો છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મયુર જોડાયા છે. જી મયુર, આ શું છે આખો સમગ્ર માથાકૂટનો મામલો? બનશ્રી, આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ છે અને આજના દિવસે રાજકોટના જે આજી નદી ખાતે સ્વયંભૂ મહાદેવ છે, રામનાથ મહાદેવ, ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહેતા હોય છે દર્શન માટે, પૂજા માટે. અને મંદિરની અંદર નિયમ છે કે માત્ર ધોતી પહેરીને જ પૂજા કરી શકાય છે, પરંતુ યુવા ભાજપના જે પ્રમુખ છે કરણ લાવડિયા છે, જીન્સ પહેરીને આવ્યા હતા અને તેને પૂજા શરૂ કરી હતી. આ દરમિયાન પૂજારીની સાથે તેમને શાબ્દિક વાતચીત બાદ માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટના કારણે ત્યાં પોલીસ ઘસી આવી હતી અને કરણને બહાર કાઢવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે શિવરાત્રીનો દિવસ છે, વધુમાં વધુ લોકો શિવ મંદિરોની અંદર જતા હોય છે, ખાસ કરીને રામનાથ મહાદેવ, ત્યાં હજારોની સંખ્યાની અંદર લોકો અભિષેક માટે આવતા હોય છે. પરંતુ મંદિરે વર્ષોથી નિયમ બનાવ્યો છે કે માત્ર ધોતી પહેરીને જ પુરુષો પૂજા કરી શકે છે અને આ નિયમનો ભંગ થતો જોઈ પૂજારીએ કરણ લાવડિયાને રોક્યો હતો અને તેને રોકતા જ માથાકૂટ થઈ હતી, શાબ્દિક બોલાચાલી થઈ હતી. પરંતુ હાલ મામલો થાળે પાડવામાં આવ્યો છે અને આ આખી ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો આજે શિવરાત્રીના પર્વ નિમિત્તે જે અભિષેક કરવામાં આવે છે ત્યાં ધોતી પહેરીને જ અભિષેક કરવામાં આવે છે, પરંતુ જીન્સ પેન્ટ પહેરીને તેઓ અભિષેક કરતા હતા, તેમને રોકવામાં આવતા તેમણે માથાકૂટ કરી હતી.
कोरोना महामारी ने लेने વધુ એક મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં ફાટી નીકળશે કોરોના વિસ્ફોટ. મુસાફરોમાં કોરોના ટેસ્ટ પ્રત્યે નિરસ્તા જોવા મળી રહી છે, ત્યારે બહારથી આવતા લોકો કોરોના ટેસ્ટ સુદ્ધા પણ નથી કરાવતા. ત્યારે પાલિકા દ્વારા રેલવે સ્ટેશને ટેસ્ટિંગ માટેની સુવિધા રાખવામાં આવી છે. શિક્ષિત લોકો પણ આ ટેસ્ટિંગ નથી કરાવી રહ્યા, જેને જોઈને લાગે છે કે સુરતમાં હવે કોરોનાનો જે વિસ્ફોટ છે તે ફાટી નીકળશે. માંત થોડા સમયથી શાંત પડેલો કોરોના એ હવે ફરીથી તેનો વિસ્ફોટ થવાની સંભાવના સુરતમાં વર્તાઈ રહી છે. શિક્ષિત લોકો પણ કોરોના ટેસ્ટથી દૂર ભાગી રહ્યા છે. ટેસ્ટ ન કરાવતા તેઓ આ ચેપ બીજાને પણ લગાડી શકે છે, અને જેના પગલે કોરોના વિસ્ફોટ થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. અમદાવાદમાં આજ કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનની અછત વર્તાઈ રહી છે. અછતના પગલે વેક્સિનેશન અને રજીસ્ટ્રેશનને પણ બંધ કરવામાં આવ્યા છે. વેક્સિનેશનના ઓછા સ્ટોકથી આ અછત સર્જાઈ છે. ઓવરઓલ મોટાભાગની હોસ્પિટલમાં 20-25% ઓછો સ્ટોક આપવામાં આવ્યો હતો, જે રૂટીન વેક્સિનેશનની કામગીરી માટે જોઈએ છે. અને ગઈકાલે અને આજે વેક્સિનેશનની કામગીરી સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી છે. ગઈકાલે મમતા દિવસ હતો એટલે, અને આજે શિવરાત્રિના કારણે બંધ રાખવામાં આવી છે એવું અમને જણાવવામાં આવ્યું હતું. લોજિસ્ટિક્સ ઇસ્યુ હોઈ શકે, આપણે ત્યાં વેક્સિન પહોંચી ના હોય અથવા જેટલી જોઈતી હોય એટલી અવેલેબલ ના હોય, સેકન્ડ ડોઝ માટે રાખી હોય, આવા બધા અનેક કારણ હોઈ શકે છે. આપણા પાસે કોઈ ચોક્કસ કારણ નથી, પણ સરકારે અત્યારે એને એક મોટા પાયે એક અભિયાન ઉપાડી અને તમામ લોકો જે ટાર્ગેટ પોપ્યુલેશન છે તેને જલ્દીથી જલ્દી વેક્સિનેશન અપાઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે જામનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે કૃષિમંત્રી આરસી ફળદુએ કોરોનાની રસી મુકાવી. કૃષિમંત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. રસીકરણની ઝુંબેશને લોકો બહોળો પ્રતિસાદ આપી રહ્યો છે, ત્યારે કોરોના વેક્સિન સલામત અને અસરકારક છે તેવું આરસી ફળદુ કહી રહ્યા છે. તેથી દરેક લોકોને તેઓ વિનંતી પણ કરે છે કે રસી લેવી જોઈએ. તો સમાચારોમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. વાત કરીએ તો હાર્દિક પટેલે એનસીપી પ્રમુખ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા સામે આવી છે. હાર્દિકે મુંબઈમાં પવારના નિવાસસ્થાને મુલાકાત કરી. બંનેની મુલાકાતને લઈ અનેક રાજકીય તર્ક વિતર્ક પણ સામે આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસથી નારાજગી બાદ હાર્દિકની મુલાકાતથી ઘણી અટકળો સેવાઈ રહી છે. સ્થાનિક ચૂંટણીઓ બાદ હાર્દિક કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે, ત્યારે બંનેની મુલાકાતને લઈ કોંગ્રેસ સંપૂર્ણ વાકેફ છે. મહત્વના સમાચાર પ્રાપ્ત રહ્યા છે. હાર્દિક પટેલ એનસીપી પ્રમુખ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહી છે. કાળઝાળ ભરેલી ગરમીને કારણે રાજ્યમાં આજે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે. અનેક શહેરોમાં ગરમીનો પારો છે તે 36 ડિગ્રીને પણ હવે પાર કરી ગયો છે. 14 માર્ચથી કાળઝાળ ભરી ગરમીની આગાહી સેવાઈ રહી છે, ત્યારે ગરમીનો પારો 14 માર્ચથી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લોકો ઠંડા પીણા પીને હાલ રાહત મેળવી રહ્યા છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ પારો 40 ડિગ્રીએ પહોંચી શકવાની સંભાવનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં દિવસે ને દિવસે સતત ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે અનેક શહેરોમાં તો ગરમીનો પારો હાલ 36 ડિગ્રીને પણ પાર કરી ગયો છે. આ કાળઝાળ ભરેલી ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાજકોટથી ધ્રુવ અને અમદાવાદથી માનસી જોડાયા છે. જી ધ્રુવ, અમદાવાદ જે ધ્રુવ ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે, શું છે અપડેટ રાજકોટથી? જે ચોક્કસથી ખાસ વાત કરીએ તો હવામાન વિભાગે એક જાહેરાત કરી છે
आगामी 14 तारीख थी गर्मी नो पारो छे ते वधवानो छे ते पक्का नी जाहेरात करी छे। त्यारे राजकोट नी वात करीए तो हाल राजकोट मां 30-32 डिग्री तापमान अत्यारे नोंधाई रह्युं छे। हाल अत्यारे एक गर्मी नो पारो दिवसे ने दिवसे अत्यारे जे छे कमरस अत्यारे वधतो जाय छे। त्यारे आपणे राजकोटना दृश्य देखाड़ी हाल लोकोनी पाकी हाजरी क्यांक ने क्यांक देखाई रही छे, जे हाजरी होवी जोईए तेवी नथी होती। खास क्यांक ने क्यांक वात करीए तो लोको ठंडा पीणाना जे लारीओ छे त्यां पहोंचता होय छे, दुकानोमां पहोंचता होय छे, आइसक्रीम खाता होय छे। त्યારે આપણી સાથે ઠંડા પીણાની લારીના વેપારી છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે? ગોસ્વામી ઉમંગ। ગોસ્વામી ઉમંગ, તો લાંબા સમય બાદ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત તમને વેપાર કરવાનો મોકો મળશે, ગરમી વધી રહી છે 14 તારીખે। આ વખતે ઓલી વખતે તો ઉનાળામાં લોકડાઉન હતું, આ વખતે લાભ મળશે ઉનાળાનો। ઠંડા પીણામાં લીંબુ સોડા, લીંબુ શરબત, આદુ ફોદીના વાળી એ બધું પીવડાવવામાં આવે। કોરોના કાળ હવે ચાલુ છે હજી, એટલે લીંબુ સોડા ઇમ્યુનિટી માટે સારી રહે। ખાસ તો વાત કરીએ તો લોકો અત્યારે જે રીતે અત્યારે ક્રમશ અત્યારે ગરમી વધી રહી છે, તો તેને મિટાવવા માટે ખાસ ઠંડા પીણાની લારીઓ જતા હોય છે, આઈસ્ક્રીમ ખાતા હોય છે, અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ છે લોકો અજમાવતા હોય છે। આગામી સમયમાં જ્યારે હવામાન વિભાગે પણ એક જાહેરાત કરી છે કે 14 તારીખથી જે ગરમીનો પારો છે તે વધશે, તેના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની ચિંતા વધી છે। કારણ કે રોજગારીમાં જવાવાળા લોકો છે, જે વર્ગ છે, તેઓ ચિંતામાં મુકાયા છે। કારણ કે સતત જે રીતે ગરમી વધી રહી છે તેના કારણે તેમના કામ ઉપર પણ અસર પડી શકે છે। જી જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। માનસી, આપણે પૂછવા માંગીશ કે હાલ કહેવાય છે કે શિવરાત્રી સુધી થોડી ઠંડી રહેતી હોય છે, પરંતુ ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો માહોલ છવાયેલો છે, શું કહે છે અમદાવાદવાસીઓ? બંસરી, બિલકુલ, હવામાન વિભાગ દ્વારા ગરમી અંગે આગાહી કરવામાં આવી છે કે 14 તારીખ બાદ શહેરમાં એટલે કે જે મહાનગરો છે સમગ્ર ગુજરાતમાં, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે સુરત હોય જેવા તમામ મહાનગરોમાં પણ જે ગરમી છે તે ગરમી વધી શકે છે, અને આના કરતાં વધુ પણ જે ગરમી છે તે ગરમીનો અનુભવ લોકો ક્યાંક ને ક્યાંક 14 તારીખ બાદ કરશે। ત્યારે અત્યારની બંસરી વાત કરવામાં આવે તો અત્યારે પણ ગરમીનું પ્રમાણ વધુ છે અને લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે રોડ રસ્તામાં પણ લોકોની ક્યાંક ને ક્યાંક પાકી હાજરી જોવા મળી છે। રોજબરોજ આ એ જ રસ્તો હતો કે જ્યાં વધારે લોકોની હાજરી જોવા મળતી હતી, પરંતુ હવે ઓછા પ્રમાણમાં લોકો બહાર આવી રહ્યા છે। ત્યારે કેટલાક લોકો એવા પણ છે કે જે ગરમીથી બચવા માટે ઠંડા પીણા હોય કે પછી તરબૂચ હોય જેવા ઠંડા ખાણીપીણીનો જે સહારો છે તે સહારો લઈ રહ્યા છે, અને મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને ફ્રૂટ ડીશ હોય કે પછી જ્યુસ હોય તે પીવા માટે હાલ આવી પહોંચ્યા છે। ત્યારે આ વર્ષની જો વાત કરવામાં આવે તો ગઈ વખતે ગરમીના સમયમાં લોકડાઉન હતો, જેના કારણે જે ફ્રૂટ વાળા હોય કે પછી જ્યુસ વાળા હોય તેમનો વેપાર જોઈએ તેટલા પ્રમાણમાં થયો ન હતો, પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે બંસરી, તો આ વખતે ચોક્કસથી કહી શકાય કે આ વખતે ઉનાળામાં ગરમી નથી, એટલે કે લોકોની બપોર હોય કે પછી રાત્રિ દરમિયાન જે બરફના જે લારી વાળા છે કે લોકો બરફ ખાવાના જે શોખીન હોય તેવા લોકો, અને બીજી તરફ જે ફ્રૂટ્સ ડીશ અથવા તો જે જ્યુસ પીતા લોકો વધારે સંખ્યામાં હવે નજરે ચડશે, અને વેપારીઓને પણ હવે ક્યાંક ને ક્યાંક આશા છે કે ગઈ ઉનાળાની ઋતુમાં જે રીતે વેપાર નહોતો થયો જે ફ્રૂટ હોય કે પછી જ્યુસ હોય તેનો, આ વર્ષે ચોક્કસ વેપાર થશે। ત્યારે મહત્વનું છે કે 14 તારીખ બાદ વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં પણ અમદાવાદીઓને વધુ ગરમીથી શેકાવાનો વારો આવે તેવી પરિસ્થિતિ છે, તો અહીંયા કેટલાક લોકો હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ઠંડીમાં શું વધારે પીવાનું પ્રિફર કરતા હો છો? ગરમીમાં આપણે તરબૂચ છે કે નારિયેળ પાણી છે, જે નેચરલ ફ્રૂટ છે એ તમે યુઝ કરો તો હેલ્થ માટે પણ સારું રહેશે, અને અવોઈડ કરો, ફાસ્ટ ફૂડ તમે અવોઈડ કરો, થોડું પોતાને પ્રોટેક્શન આપો તો સારું રહેશે। બિલકુલ, ગરમીથી બચવા માટે વધારે કેટલા ઉપાયો કરવા જોઈએ, ઘરગથ્થું હોય કે પછી બહારના? પહેલાં તો હું એ કહીશ કે જે તમે વારંવાર ફ્રીજનું પાણી પીવો છો એને અવોઈડ કરો, માટલાનું પાણી પીવો, પ્લસ કોટનના કપડાં પહેરો, ગરમીમાં જવાનું ટાળો,
અને થોડું જેમ કે જમવામાં તમે થોડી કાળજી લો, જે ફાસ્ટ ફૂડ લઈ રહ્યા છો કે હેવી ફૂડ લ્યો છો એમાં પણ થોડું તમે શાંતિથી, જેમ કે ફ્રૂટ છે કે હેલ્ધી ફૂડ લેશો તો તમારે સારું રહેશે. બિલકુલ બંસરી, તો અહીંયા કેટલાક લોકો છે કે જે ગરમીથી બચવા માટે ખાસ કરીને જ્યુસ પીવા માટે આવ્યા હતા, આપણે તેમની સાથે પણ વાત કરી. તેઓ પણ કહી રહ્યા છે કે ગરમીથી બચવા માટે તેઓ જે જ્યુસ છે તે જ્યુસનો સહારો લઈ રહ્યા છે, અને જે ઠંડી વસ્તુઓ છે કે જેનાથી આંતર અને બાહ્ય બંને રીતે શરીરને ક્યાંક ને ક્યાંક ગરમીથી બચાવી શકાશે તેનો સહારો લઈ રહ્યા છે. માનસી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ એક મહત્વના સમાચાર નાગપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નાગપુરથી મહત્વના સમાચાર, મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉનની સંભાવના. 15-21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોરોના કેસ વધતા આ સંપૂર્ણ લોકડાઉન માટે નિર્ણય લેવામાં આવી શકે છે. આવશ્યક સેવાઓ માટે મુક્તિ મળશે, ત્યારે 15-21 માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન રહેશે. કોરોનાના વધતા કેસને કાબુ કરવા માટે મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન લેવા માટેનો નિર્ણય લેવાયો છે. આ લોકડાઉન છે તે 15-21 માર્ચ સુધી રાખવામાં આવશે. તો આ સાથે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડીપડતી અપડેટ માટે જોડાવો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે, માટે લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.